विद्यार्थी मित्रों, लास्टमां आपणे ई-कॉमर्सना परिचय विशे जोयुं। इलेक्ट्रॉनिक माध्यम द्वारा जे आपणे खरीदी वेचाण करीए छीए तेने ई-कॉमर्स तरीके ओळखवामां आवे छे। हवे ई-कॉमर्सना विनियोग विशे तमने विद्यार्थी मित्रों अहींया समजाव्युं छे। एप्लिकेशन ऑफ ई-कॉमर्स, आजकाल जे व्यावसायिक प्रवृत્તિઓમાં ઈ-કોમર્સનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે તેમાં માલનો વેપાર એટલે કે માર્કેટિંગ, વેચાણ, માલની હરાજી, બેન્કિંગ, વીમા જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। જો વિદ્યાર્થી મિત્રો, ઈ-કોમર્સનો બહોળો ઉપયોગ કરવા, બહોળો એટલે કે અત્યારે આપણે રોજબરોજ ઈ-કોમર્સનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે, બરાબર। તો એમાં આપણે માલનો વેપાર એટલે કે માર્કેટિંગ છે, વેચાણ છે, હરાજી છે, બેન્કિંગ, વીમા જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ આપણે થાય છે। આ પ્રવૃત્તિઓની ટૂંકમાં આપણે ચર્ચા કરશું આ ટોપિકમાં, બરાબર છે। એમાં ઘણા વિનિયોગ તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આ બધા વિનિયોગ વન બાય વન તમારે લાઇનમાં યાદ રાખવા રહેશે। ઘણીવાર એવા એમસીક્યુ પૂછાય છે કે ઈ-કોમર્સનો બીજો વિનિયોગ કયો છે, ઈ-કોમર્સનો પહેલો વિનિયોગ કયો છે, તો કન્ટિન્યુ આપણે લાઇનમાં યાદ રાખશું તો આપને ખ્યાલ આવશે, ઓકે। હવે પહેલો પોઈન્ટ આપ્યો છે, પહેલી આપણે વિનિયોગ છે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન। જો વિદ્યાર્થી મિત્રો, આમ તો નોર્મલી અત્યારે આપણે ઓનલાઈન ખરીદી કરતાં આપણે આવડે જ છે, પરંતુ તમને અહીં એક સરસ એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ટરનેટ પર મારે પુસ્તકની ખરીદી કરવી છે તો આપણે કઈ રીતે કરશું। ઇન્ટરનેટ પર ઈ-કોમર્સના આ સૌપ્રથમ વિનિયોગ હતો। ગ્રાહકો ઇન્ટરનેટ પર પુસ્તકો ખરીદવાનું પસંદ કરે છે કારણ કે પુસ્તકોને ભૌતિક રીતે તપાસવાની જરૂર પડતી નથી અને તેનું સરળતાથી વર્ણન કરી શકાય છે। જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે, ગ્રાહકો શા માટે પુસ્તકોની ઓનલાઈન ખરીદી કરે છે, કે એટલા માટે કે બુક્સ એવી વસ્તુ છે કે જેને આપણે તપાસવાની કે ચેક કરવાની જરૂર રહેતી નથી અને સરળતાથી તમને એ મળી રહે છે। પુસ્તકોને ગ્રાહકો સુધી ક્ષતિરહિત કે અલ્પ ક્ષતિરહિત સહિત સરળતાપૂર્વક પહોંચાડી શકાય છે, એટલે કે પુસ્તકો બુક્સને આપણે કોઈપણ પ્રકારના ભૂલ વગર સરળતાથી ઇઝીલી આપણે પહોંચાડી શકીએ છીએ। ઓનલાઈન પુસ્તક વિક્રેતાને પુસ્તકોની વર્ગીકૃત યાદી, મુખપૃષ્ઠના ચિત્રો, પુસ્તકનું વર્ણન, પાનાની કુલ સંખ્યા, પુસ્તકની કિંમત, વળતર અને ગ્રાહકોના પ્રતિભાવ દર્શાવવા સારી વેબસાઇટની જરૂર પડે છે। જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે હવે આપણે કોઈ પણ વસ્તુની ઓનલાઈન ખરીદી કરી છીએ તો આપણે મેન શું જોશે, ભાઈ વેબસાઇટ આપણે એમેઝોન ખોલી, બરાબર છે, કે ભાઈ આપણે બુક્સ ખરીદવી છે તો પહેલાં આપણે બુક્સની યાદીમાં જોશું એનું, કેમ કે એક નામની ઘણી બુક્સ આવેલી હશે તો એમાં તમે શું જોશો, મુખપૃષ્ઠના ચિત્રો, આપણે જે આગળ બુક્સની આગળ જે ચિત્ર આપેલા હોય છે એ આપણે જોઈએ છે બુક્સ એના જ છે। પછી આપણે એનું વર્ણન જોશે કે આપણે જે ટોપિક્સ જોઈએ છે બુક્સના એ ત્યાં આવેલા છે, કુલ કેટલા પાના છે, એની કિંમત કેટલી છે, બરાબર। એવું બધું જાણવા માટે આપણે સારી એવી વેબસાઇટ તૈયાર કરવી પડશે, કેમ કે તમે વેબસાઇટને જેટલી એટ્રેક્ટિવ બનાવશો ગ્રાહકોનો રસ એટલો જ એમાં વધશે। શું કામે, કેમ કે ગ્રાહકોને એટ્રેક્ટિવ વસ્તુ જોવી ગમશે અને ખરીદવી પણ ગમશે। તેમાં પુસ્તકના શીર્ષક, લેખકના નામ, પ્રકાશનના નામ દ્વારા આપણે પુસ્તકને શોધી શકાશે। જો કોઈ પણ વેબસાઇટમાં વિદ્યાર્થી મિત્રો જાશો તો ફર્સ્ટ તમે શું કહેશો કે પુસ્તકનું શીર્ષક કયું છે, પછી તો કે પ્રકાશન કેનું છે, એના ઓથર કોણ છે, બરાબર। એ દ્વારા તમે વેબસાઇટમાં બુક્સનું સર્ચિંગ કરી શકો છો। તમને સરસ એવી અહીંયા એક વેબસાઇટનું ઉદાહરણ આપ્યું છે, જો એમેઝોનથી આપણે બધા પરિચિત જ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર। એમેઝોન દ્વારા તમે ઓનલાઈન બુક ખરીદી શકો છો, એની આકૃતિ નીચે તમને આ ડાયાગ્રામમાં આપેલી છે। જો એમેઝોનની વેબસાઇટ ખુલેલી છે વિદ્યાર્થી મિત્રો, કેટેગરીઝમાં આપણે અહીંયા બુક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે બધી બુક્સની ડિટેલ્સ આવશે। પછી અહીંયા સર્ચ દ્વારા તમે બુક્સનું નામ બી લખી શકો છો,
એટલે નીચે જુઓ, અહીંયા તમને બુક્સનું લિસ્ટ બતાવશે, બરાબર. પછી એ બુક્સની અંદર તમે ક્લિક કરશો એટલે એમાં એનું ફ્રન્ટ પેજ, એના ઓથર, એની પ્રાઇસ, એની કિંમત, બરાબર, એ હોલ ટોટલી ઇન્ડેક્સમાં કયા કયા ચેપ્ટર્સ છે એ બધી ડિટેલ્સ તમને એમાં બતાવશે. ઓકે, મોસ્ટ ઓફ ઓનલાઈન આપણે ઘણી વસ્તુની ખરીદી એમેઝોનમાંથી કરી છીએ, એ રીતે બુક્સની ખરીદી પણ તમે એમેઝોનમાંથી કરી શકો છો. ઓકે, એ સિવાયની ઘણી વેબસાઇટ વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપેલી છે. વેબસાઇટ આપણે યાદ રાખીશું, ઘણીવાર પૂછી શકે છે કે પુસ્તકોની અથવા તો ઓનલાઈન બુક્સ લેવા માટેની વેબસાઇટ નીચેનામાંથી કઈ છે, બરાબર. એમેઝોન વિશે હમણાં ડિસ્કશન કર્યું, એ જ રીતે શોપિંગ ડોટ ઇન ઇન્ડિયા ટાઈમ્સ ડોટ કોમ, પછી છે www.buybooksindia.com, www.bookshopofindia.com. આ બધી ઓનલાઈન પુસ્તકોની દુકાન છે જેના થ્રુ તમે ઓનલાઈન બુક્સની ખરીદી કરી શકો છો. ઓકે, આ આપણો હતો ફર્સ્ટ વિનિયોગ, બરાબર. પહેલો વિનિયોગ જે હતું કે ઓનલાઈન પુસ્તકોની દુકાન, ઓકે, ઇન્ટરનેટ પર પુસ્તકોની દુકાન આપણો પહેલો વિનિયોગ હતો. હવે વિદ્યાર્થી મિત્રો એમાં છે બીજો વિનિયોગ, યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર એટલે કે ઇ ન્યૂઝપેપર. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રોને ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર કે ઇ ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ, એનો મતલબ અત્યારે આપણે મોબાઈલમાં દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચારની નાની નાની જે એપ્સ તમે ઇન્સ્ટોલ કરો છો ને સમાચાર માટે, ન્યૂઝ માટે, બરાબર, એને શું કહેવાય? ઈ ન્યૂઝપેપર. શું કામે? ઘરે આપણે જે આવે છે ન્યૂઝપેપર, એને ખાલી આપણે ન્યૂઝપેપર કહેશું, બરાબર. અને આપણે મોબાઈલમાં આપણે ડિજિટલ સ્વરૂપે જે ઓનલાઈન આપણે રીડિંગ કરી શકીએ છીએ આપણા મોબાઈલમાં, એને ઈ ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રિત વર્તમાનપત્ર કે ટેલિવિઝન અને રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતાં તે વધુ લાભદાયી. મુદ્રિત એટલે કે પ્રિન્ટિંગ, આપણી ઘરે જે આવે છે ઈ વર્તમાનપત્ર, ઈ અથવા આપણે ટીવીમાં જે ન્યૂઝ સાંભળીએ છીએ, રેડિયોમાં જે ન્યૂઝ સાંભળીએ છીએ, એના કરતાં ઈ ન્યૂઝપેપરમાં જે તમે સમાચારો આવે છે વધારે લાભદાયી છે. શા માટે વિદ્યાર્થી મિત્રો? એટલા માટે કે વિશ્વમાં જે જે ઘટનાઓ તત્કાલ બનેલી હોય એના લાઈવ ન્યૂઝ તમને ઈ ન્યૂઝપેપરમાં મળે છે. કઈ રીતે? તમારી ઘરે જે ન્યૂઝપેપર આવે છે એનું પ્રિન્ટિંગ ક્યારે થયેલું હોય તો આપને સવારે મળે, તો કે છેલ્લી રાતે જે પ્રિન્ટિંગ થઈ ગયું હોય તો જ આપને સવારે ન્યૂઝપેપર મળે ને. જ્યારે ઈ ન્યૂઝપેપરમાં તો જે બી ઘટના તત્કાલ થતી જાય છે એ બધા ન્યૂઝ તમને લાઈવ મળતા જાય છે. ડિજિટલ તકનીકની સહાયથી દર્શકની અભિરુચિને અનુરૂપ બ્રાઉઝરની સંરચના દ્વારા સમાચારોને પ્રદર્શિત કરી શકાય છે. જો ફર્સ્ટ ઓફ ઓલ તો બ્રાઉઝર પહેલાં જોઈએ. બ્રાઉઝર એટલે શું? તમે જે યુસી બ્રાઉઝર, ગૂગલ ક્રોમ, ઓપેરા, બરાબર, એ બધા આપણા બ્રાઉઝર છે, બરાબર. એના દ્વારા આપણે સરળતાથી ન્યૂઝ રીડ કરી શકીએ એવી ડિજિટલ તકનીકનો ઉપયોગ કરીએ છીએ. શું કામે? તો કે દર્શકની અભિરુચિ એટલે કે આપને જેમાં રસ પડે છે એવી નાની નાની એપ્સ બનાવી છે ન્યૂઝપેપરવાળા, કે જેને લીધે આપણે સરળતાથી વાંચી શકીએ. મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકાય છે જે કિંમત ઘટાડવામાં મદદરૂપ બને છે. જો મુદ્રણ પ્રક્રિયા, એનો મતલબ કે તમારી ઘરે જે ન્યૂઝપેપર આપેલું છે, પ્રિન્ટેડ થયેલું ન્યૂઝપેપર, એની તુલનામાં આની કિંમતમાં ઘટાડો. શા માટે? કેમ કે એના માટે તમારે અલગ પેમેન્ટ કરવું પડે છે. તમારી ઘરે જે ન્યૂઝપેપર આવે છે એના માટે તમારે અલગ પેમેન્ટ કરવું પડે છે. જ્યારે આમાં તો નાનકડી એવી એપ્સ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની, અને તમારી પાસે ઇન્ટરનેટ તો હશે જ, બરાબર, જેના તમારે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવું પડતું નથી. એટલે ઇન્ટરનેટ તમારે હોવું જોઈએ. મોટાભાગના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો હવે વાચકોને ઈ વર્તમાન પત્ર પૂરા પાડે છે. જો
મોટા ભાગના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો એટલે કે જે ન્યૂઝપેપર તમારી ઘરે આવે છે, મોટાભાગના ન્યૂઝપેપર તમને આવી ફેસિલિટી આપે છે ઈ ન્યૂઝપેપરની. બરાબર, જો તમને એક સરસ વોશિંગ્ટનનું એક હોમ પેજ દર્શાવ્યું છે, બરાબર, એમાં અલગ અલગ ન્યૂઝ આપેલા છે, પરંતુ આપણે અહીંયા WWE પેપર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જોઈ શકો તમે, પછી WWE પેપર, divyabhaskar.com.in એ પણ એનું ફ્રન્ટ પેજ જોઈ શકો છો, WWE પેપર, sandesh.com, www.akilanews.com એ બધા ન્યૂઝ પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પરિચિત છીએ, કેમકે મોસ્ટ ઓફ આપણી ઘરે દિવ્ય ભાસ્કર, અકિલા, સંદેશ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ બધા ન્યૂઝપેપર આપણી ઘરે આવે છે. ફર્સ્ટ વિનિયોગમાં આપણે ઓનલાઈન બુક્સની ખરીદી કરતાં શીખવાડ્યું વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાનમાં આપણે ઓનલાઈન વસ્તુની ખરીદી કરતાં શીખા. બીજો ટોપિકમાં ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર વિશેની સમજૂતી આપી કે તમે ઓનલાઈન ન્યૂઝપેપર રીડ કરી શકો છો. એની વેબસાઇટ પણ મેં ઘણી તમને બતાવી, અહીંયા વોશિંગ્ટનનું એક એક્ઝામ્પલ આપેલું છે. એ સિવાય આપણે સંદેશ, દિવ્ય ભાસ્કર, અકિલા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે વિશે તો પરિચિત જ છીએ. ઓકે,